હેલો મિત્રો, સેન્ટ યુનિવર્સિટી ક્લાસમાં રોશન વિશે તમારું સ્વાગત કરે છે. અને આજ વિશે તમને કયો વિષય ભણાવશે? અંગ્રેજી. અંગ્રેજી મજા આવે ભણવાની? ચલો તો અંગ્રેજીમાં આપણે પહેલા કેટલી સુધી શીખી ગયા છીએ? એ થી કરીને ક્યુ સુધી. એ થી કરીને ક્યુ સુધી શું આપણે શીખ્યા ને? તો આપણે છે તમને એ થી ક્યુ કે નથી આવડતું? ચલો આપણે રોજ એક એક શબ્દ શીખીએ છીએ, એક એક અક્ષર શીખીએ છીએ. હવે આજે આપણે એ થી કરીને ક્યુ સુધી આખું લખીએ. આવડે છે ને તમને? ચલો તમે બોલો અને હું લખું, બરાબર? ચલો બોલો, બે શું લખો? બોલો, કોણ બોલશે? પેલે શું આવશે? પેલે આવશે એ. એ ફોર એપલ. પછી શું આવશે? પછી આવશે બી. બી ફોર બોલ, બરાબર. પછી આવશે સી. સી ફોર કે. પછી શું આવે? સી પછી શું આવે બોલો? સી પછી શું આવશે? શું લખે દઈશ? ઈ આવશે. ઈ તો શું આવશે? ડી. ડી આવે ને? ડી ફોર ડોગ. પછી ઈ. ઈ ફોર એલિફન્ટ. પછી શું આવે? એફ. એફ ફોર ફોક્સ. પછી શું આવશે? પછી જી. જી ફોર ગર્લ. પછી પછી આવશે જી. પછી આવે એચ. એચ ફોર હેન. એચ પછી આઈ. આઈ ફોર આઈસ્ક્રીમ. આપણે આવડી જાય પણ લખવાનું રોજ.
જેમ કે આપણે રોજ જમીએ પણ છીએ હે, તો એવી રીતે આપણે લખવાનું પણ, રોજ ભણવાનું પણ નિયમ રાખવાનું છે. ભાઈ આપણે આ ટાઈમે સવારે કે બપોરે કે સાંજે કે રાત્રે જ્યારે તમને ટાઈમ મળે ત્યારે ભણવાનું પણ જરૂરી હોય છે. ઓકે બાળમિત્રો, ચલો સમજી ગયા ને શું કરવાનું, રોજ ભણવાનું, થોડીક વાર અડધો કલાક પૂરો કલાક પણ આપણે ભણવા બેસવાનું, તો આપણને બધું આપણે પણ સરસ જાય અને જે આગળ ભણી ગયા હોય એ એનું રિવિઝન પણ થતું રહે, એટલે આપણે ભૂલીએ પણ નહીં. હમણાં તમે ઘરે બેઠા છો ને, તો સ્કૂલમાં તમે આવો ત્યારે તમે જેવું ભણી શકો એવું તો તમે ઘરે બી ભણી શકતા હો, તો તમે જે એલકેજીમાં શીખી ગયા છો અને અત્યારે પણ જે આગળ આગળ શીખી ગયા છો એ પાછું ભૂલાય નહીં, એના માટે આપણે રોજ ભણતા રહેવું જરૂરી છે. પડી ગઈ ને ખબર? ચલો બાળકો.